नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત ધી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત ઓગસ્ટમાં શું થશે વરસાદનું. તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે, રાજ્યમાં 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી છે. અમદાવાદમાં હળવા વરસાદની પણ આગાહી. દરિયાઈ કાંઠે 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવન હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ફૂંકાઈ શકે છે. રાજ્યમાં સિઝનનો 92% વરસાદ નોંધાઈ ગયો છે. अगले 24 घंटों के लिए अगर बादल की नॉर्थ गुजरात तो साउथ गुजरात में भी जो है लाइट टू मॉडरेट रेन जो है देखा जा सकता है, और कुछ हिस्सों में जो है सौराष्ट्र के साउथ पार्ट में जो है लाइट रेन जो है होने की संभावना है. और अगले 5 दिनों तक जो है मेनली जो रेन जो है वो साउथ गुजरात में ही देखा जाएगा, वो भी लाइट टू मॉडरेट. અંબાજીમાં વરસાદી માહોલ સર્જાયો છે. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. 4 દિવસના વિરામ બાદ મેઘરાજાની બેટિંગ શરૂ થઈ છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નર્મદા ડેમની સપાટીમાં નોંધાયો છે વધારો. ડેમની જળ સપાટી 130.61 મીટરે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 18 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ ડેમમાં 43,627 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી 43,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. 1200 મેગાવોટના 6 ટર્બાઇન ચાલુ. નર્મદા ડેમ 80% ભરાયો. 130.61 મીટરે હાલમાં નર્મદા ડેમ છે. તમામ દરવાજા હજી પણ ખોલવામાં નથી આવ્યા. ફક્ત 80% જ હજી ડેમ ભરાયેલો છે, પરંતુ પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે પાણીની જાવકમાં પણ થોડો વધારો કરાયો છે. આ તરફ ડાંગથી સમાચાર. ભેખડ પડવાનો સિલસિલો યથાવત છે. રસ્તા પર ભેખડ ધસતા વાહન વ્યવહાર ઠપ થયો છે. જિલ્લા ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. યુદ્ધના ધોરણે રસ્તો શરૂ કરવાની કામગીરી જોવામાં મળી રહી છે. હાલમાં ડાંગમાં જિલ્લા ડિઝાસ્ટર ટીમને જેવી ખ્યાલ આવી કે ભેખડો ધસી પડી છે, જેસીબી મશીન અને મજૂરોની મદદથી આ ભેખડોને હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, અને રસ્તો શરૂ થઈ શકે તે માટેના પ્રયાસ શરૂ થઈ ગયા છે. અન્ય સમાચાર પર નજર કરીએ. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતનો મુદ્દો. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર દલીલો પૂર્ણ. 9 ઓગસ્ટે કોર્ટ આપશે જામીન અરજી પર ચુકાદો. હજુ પ્રજ્ઞેશ પટેલે રહેવું પડશે જેલમાં. દીકરાને માર પડે તો પિતા છોડાવે, પ્રજ્ઞેશના વકીલનું આ નિવેદન. તથ્યને ઘટના સ્થળે કોઈ માર માર્યો નથી, સરકારી વકીલે આ નિવેદન આપ્યું છે. સ્પીડ ઓવર હતી છતાં પણ કાર ચલાવી, સરકારી વકીલનું આ નિવેદન છે. સંખ્યા કરતાં વધુ લોકો કારમાં બેઠા હતા તેવું પણ સરકારી વકીલે કહ્યું છે દલીલમાં. મારના બચાવ માટે તથ્યના પિતાએ પ્રજ્ઞેશ પટેલને લઈને ગયા હતા તેવી વાત ખોટી હોવાનું પણ સરકારી વકીલે કહ્યું છે. પ્રજ્ઞેશભાઈએ રિવોલ્વર કાઢી કે નહીં તે તપાસનો વિષય છે તેવું પણ સરકારી વકીલે પોતાના નિવેદનમાં દલીલમાં કહ્યું છે. તાત્કાલિક ચાર્જશીટ કરવાનું મુખ્ય કારણ કેસ ઝડપથી ચાલે તે છે તેવું પણ સરકારી વકીલે કહ્યું. સરકારી વકીલે પ્રજ્ઞેશ પટેલના ગુનાનું લિસ્ટ આપ્યું, જે પ્રમાણે પહેલો ગુનો વેજલપુરમાં અને કુલ 10 ગુના તથા 1 પાસા પણ થયો છે. અમારા નિવેદનના જે સાક્ષીઓના નિવેદન છે એમાં તમામ નિવેદનોમાં પ્રજ્ઞેશભાઈએ તથ્યને જ્યારે લેવા આવ્યા ત્યારે સાહેદોને ધમકી આપેલી છે. એટલે મેં મારી દલીલમાં કહ્યું કે અગાઉ પણ આવા ગુનાઓ કરેલા છે 506B ના, તેથી અને બીજા મારા સાક્ષીઓ ગમે ત્યારે ફોડી નાખે તેવી પૂરેપૂરી શક્યતા છે. ધાક ધમકી આપીને આ સંજોગોમાં જામીન અરજી નામંજૂર કરવાની મેં આર્ગ્યુમેન્ટ કરેલી. દાહોદ પોલીસ બાળ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાન અને દિલ્હીમાંથી 3 બાળકોની તસ્કરી હતી અને તેમની પાસે ભીખ મંગાવતા હતા. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે અગાઉ રતલામમાં પણ તેઓ ઝડપાઈ ગયા હતા, પરંતુ આરોપીઓ ખોટા આધાર પુરાવા રજૂ કરી ફરી બાળકોનો કબજો મેળવી લીધો હતો. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ લોકોએ અત્યાર સુધી ક્યાં ક્યાં બાળ તસ્કરોને અંજામ આપ્યો છે અને તેઓએ બાળકોની તસ્કરી કરી કોઈ અન્યને વેચ્યા છે કે કેમ. પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે. મેલ ચાઇલ્ડ જે છે
એ અગાઉ પણ પકડાઈ ચૂકેલો હતા, એ લોકોને રતલામ ખાતે એને ચાઇલ્ડ હેલ્પલાઇનમાં લઈ ગયા હતા. તો આ માણસ કોઈ પણ રીતે આધાર પુરાવાઓ ખોટા મેળવી અને બાળકનો ફરીથી કબજો મેળવી લીધો હતો. તો આ તમામ બાબતોની તપાસ ચાલુ છે કે ક્યાં ક્યાં એણે ખોટા આધાર પુરાવાઓ ઊભા કર્યા, આધાર કાર્ડ ઊભા કર્યા, અને આ ઉપરાંત એણે જ્યાં જ્યાં વિઝિટ કરી છે, આ લોકો સતત ફરતા રહેતા હતા, તો એ વિસ્તારોમાંથી અન્ય કોઈ બાળકો ગુમ થયા છે કે કેમ, આ સિવાયના અન્ય બાળકો કિડનેપ કર્યા હોય અને બીજા કોઈને ભીખ મગાવવાની પ્રવૃત્તિમાં આપી દીધા છે કે કેમ, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે. રાજકોટના ઉપલેટામાં બાળક ચોરીના આક્ષેપો. મહેમણ કોલોનીમાં સીસીટીવીમાં કેદ થયા શંકાસ્પદ દ્રશ્યો. અશ્વિન ટોકીઝ પાસે મહેમણ કોલોનીમાં બન્યો હતો બનાવ. બાળક ચોરી કે પછી લૂંટના પ્રયાસનો છે આક્ષેપ. બુરખો પહેરેલા ત્રણ લોકો કોલોનીમાં પ્રવેશ્યા હતા. બુરખો પહેલા ત્રણ લોકોની શંકાસ્પદ હરકતો સીસીટીવીમાં કેદ થઈ. બે લોકો રૂમમાં પ્રવેશ્યા, બીજો વ્યક્તિ બહાર રહ્યો અને સ્થાનિકને શંકા જતા રૂમ પાસે તપાસ કરી હતી. રૂમમાંથી બુરખો પહેરેલા લોકો મહિલાને ધક્કો મારી ફરાર થયા. મહત્વનું છે કે ગઈકાલે પણ બાળક ચોરીની આ શંકાએ જોર પકડ્યું હતું. ગઈકાલે ઉપલેટામાં શંકા બાદ ટોળું એકઠું થયું હતું. કાલે પાછણવાવ રોડ પર બાળક ચોરીની અફવાએ જોર પકડ્યું, ત્યારે જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. બનાસકાંઠાના ડીસાની બનાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી નકલી મરચાનો જથ્થો ઝડપાયો છે. બનાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાલનપુર ફૂડ વિભાગે દરોડા પાડ્યા, જેમાં મેજિક બોક્સમાં સ્થળ પર તપાસમાં મરચામાં ભેળસેળ હોવાનું સામે આવ્યું, જેમાં 260 કિલો જેટલો મરચાનો જથ્થો જપ્ત કરીને સીઝ કરાયો અને સેમ્પલ FSL માં મોકલવામાં આવ્યા. મરચામાં કપડાને કલર કરવાની ડાયનો ઉપયોગ કરવામાં આવ્યો. ડાય દ્વારા મરચાને કલર કરવામાં આવ્યો. આવા ભેળસેળવાળા મરચામાંથી ચામડીના રોગ તેમજ પેટના રોગ થવાની સંભાવના છે. ડીસા બનાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી હરે કૃષ્ણા પેઢીમાંથી તપાસ કરવામાં આવેલી હતી. ત્યાં 260 કિલો જેટલો મરચુનો શંકાસ્પદ જથ્થો જણાવેલો અને એનો અમારો મેજિક બોક્સ છે એમાં પ્રાઇમરી ટેસ્ટ કરતો તો કલરની હાજરી જોયેલા એ ડાઈ હતી. અમદાવાદના મેઘાણીનગરમાં જાહેરમાં યુવકની હત્યા. મરાજીનગરની ચાલીમાં રવિ નામના યુવકની તીક્ષ્ણ હથિયાર અને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો. પોલીસના પ્રાથમિક અહેવાલમાં રવિને પાર્થ અને કરણ ચૌહાણ નામના યુવક સાથે ઝઘડો થયો હતો, જેની અદાવતમાં હત્યા કરવામાં આવી હોઈ શકે છે. આ તરફ સુરતથી પણ મહત્વના સમાચાર. સુરતના વરાછાથી સમાચાર. ત્રણ તસ્કર મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. વૃદ્ધાને બેભાન કરી દાગીનાની ચોરી કરી હતી. સુરતમાં વૃદ્ધાને બેભાન કરી દાગીનાની ચોરી કરતી સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. ત્રણ અજાણી મહિલાઓ કોણ છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. તો જે રીતે વાત અમદાવાદની કહી રહ્યા હતા, અમદાવાદના મેઘાણીનગરમાં જાહેરમાં યુવકની હત્યા. મરાજીનગરની ચાલીમાં રવિ નામના યુવકની તીક્ષ્ણ હથિયાર અને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો. પોલીસના પ્રાથમિક અહેવાલમાં રવિને પાર્થ અને કરણ ચૌહાણ નામના યુવક સાથે ઝઘડો થયો હતો, જેની અદાવતમાં હત્યા કરવામાં આવી હોઈ શકે છે. આરોપીઓને પકડવા પોલીસે તપાસ તેજ કરી હતી. હત્યા સમયના એક વિડીયો વાયરલ થયો છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ભુજ સાયબર સેલે પાટણમાં ચાલતા જુગારધામમાં કરી છે રેડ. હારીજના વાંસા ગામે ખેતરમાં ચાલતું હતું જુગારધામ. પાટણી પોલીસ ઊંઘતી રહી અને ભુજ સાયબર સેલે 9 જુગારીઓને પકડી પાડ્યા. સાયબર સેલની રેડમાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ જુગાર રમતા ઝડપાયો. પોલીસે જુગાર રમતા ધામમાં રેડ પાડીને રોકડ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચમાં વિધર્મી યુવકે નામ અને બોગસ આધાર કાર્ડ બનાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષની યુવતીને ફસાવીને સિરાજ રુસ્તમ પટેલ નામના શખ્સે વાંકવાર દુષ્કર્મ આચર્યું હતું. વિધર્મીએ ઓળખ છુપાવી સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી હતી. યુવતીના પરિવારને આ સંબંધો વિશે જાણ થતાં યુવકની તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા વિધર્મી પોલીસે ધરપકડ કરી છે. આ વિધર્મી અગાઉ પણ 2 યુવતીઓને પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે. એક ફેક આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક 20 વર્ષની કોલેજ કરતી યુવતીને ફ્રેન્ડશીપ કેળવી ત્યારબાદ પ્રેમજાળમાં ફસાવેલી અને પોતે મેહુલ કનુભાઈ પટેલ નામનો હિન્દુ પાટીદાર યુવક છે એવી ઓળખ આપી એને સાથે લગ્ન કરવા માટે એને છેતરીને તૈયાર કરીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરેલું.
વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓના બે જૂથ સામસામે આવી ગયા હતા. કોમર્સ ફેકલ્ટીના બે જૂથના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં જ ગાળાગાળી ઝપાઝપી કરતા જોવા મળ્યા. વાતાવરણ ઉગ્ર બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી. જોકે વિજિલન્સ મુખ પ્રેક્ષક બની બધું જોતી રહી. પોલીસે મામલો થાળે પાડ્યો. ગોધરામાં મૃત વ્યક્તિને જીવિત બતાવી જમીનના દસ્તાવેજ કર્યા હોવાનો ખુલાસો થયો. ગોધરાના શ્રીપતરાય મજુમદારનું 1984માં મૃત્યુ થયું હતું. ત્યારે કેટલાક ભેજા બાજુએ ખોટી વ્યક્તિ ઉભી કરી તેમની જમીનના વેચાણ દસ્તાવેજ કર્યા હોવાનું કલેક્ટરની તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ગુનો બનતો હોવાનું જણાવેલ, જેનો વિગતવાર અહેવાલ પાઠવવામાં આવેલ અને જે અન્વયે ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 10 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે. આ તરફ મહેસાણાથી સમાચાર. ગુજારીયા સામે લાંગણંજને તાલુકો બનાવવા માંગ કરવામાં આવી છે. લાંગણંજ ગામ પાસે 45 ગામનું સમર્થન હોવાનો દાવો. ગુજારીયાને તાલુકો બનાવવા કાર્યવાહી શરૂ કરાઈ છે. જે ગામ પાસે વધુ સંમતિ હોય તેને તાલુકો બનાવવા માંગ. જિલ્લા કલેક્ટરને લેખિતમાં કરાઈ રજૂઆત. લાંગણંજને તાલુકા બનાવવા અગ્રણીઓ મેદાને. અમારી સાથે અમે સેન્ટરમાં છીએ. ભૌગોલિક પરિસ્થિતિ અમારી અનુકૂળ છે અને આ બધા ગામડાઓ અમારાથી 12 કિલોમીટરની ત્રિજ્યાની અંદર આવેલા છે. સરકારનું એ છે કે ભાઈ ઓછો ખર્ચો થાય અને સમય ઘટે એટલે અમે એમાં બિલકુલ ફિટ બેસીએ છીએ. અને જે બીજું અમે અગાઉ પણ કહ્યું કે ભાઈ જે 15 કિલોમીટરની રેન્જ હોવી જોઈએ બે તાલુકાનો ડિફરન્સ, એ અમે દરેક તાલુકાથી 18 થી 20 કિલોમીટર દૂર છીએ. જ્યારે ગોઝારીયાને માણસા વચ્ચે 11 કિલોમીટરનો ડિફરન્સ છે એટલે અમે પ્રબળ દાવેદાર છીએ. મહેસાણામાં માત્ર એક જ સરકારી ઇંગ્લિશ શાળા છે અને તેમાં એક જ શિક્ષક છે. ધોરણ 1 થી 7ના 132 બાળકોની સામે માત્ર એક જ શિક્ષક છે ત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને એક શિક્ષક કેવી રીતે ભણાવતા હશે. ત્યારે આ સમસ્યાના કારણે જિલ્લા પંચાયતે સ્વભંડોળમાંથી 3 પ્રવાસી શિક્ષકો મૂકીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું કે કાયમી 5 શિક્ષકોની મહેકમ છે, છતાં પણ એક જ શિક્ષકની ભરતી કરવામાં આવી છે. ત્યારે તેમણે જણાવ્યું કે શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અથવા વધુ એક પ્રવાસી શિક્ષક મૂકવામાં આવે, જેના કારણે બાળકોનો અભ્યાસ બગડે નહીં. 5 મહેકમ છે, એની સામે શિક્ષક એકની જ ભરતી થયેલી છે જે તે વખતે, એના પછી ભરતી થયેલી નથી. અને બીજા જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી 3 પ્રવાસી શિક્ષકો ફાળવેલા છે. સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારોમાં અનેક ઇમારતો જર્જરિત હાલતમાં છે, જે ગમે ત્યારે પડી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. શહેરના જવાહર રોડ, માઈ મંદિર રોડ, બાલા હનુમાન રોડ, કૃષ્ણનગર, ટાંકી ચોક સહિતના અનેક વિસ્તારોમાં અંદાજે 40 થી વધુ ઇમારતો તેમજ મકાનો જર્જરિત હાલતમાં છે. આ જર્જરિત ઇમારતો પાસેથી દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો સહિત રાહદારીઓ પસાર થાય છે. ગમે ત્યારે ભયજનક જર્જરિત ઇમારતો પડી જાય તો મોટી જાનહાની થઈ શકે છે. આ અંગે પાલિકાએ રહીશોને નોટિસ આપવામાં આવી છે. જો સ્થાનિકો કોઈ પગલાં નહીં લે તો પાલિકા કડક કાર્યવાહી કરશે. જે જર્જરિત મકાનો છે એને કાયદેસર હટાવી નોટિસો પાઠવવામાં આવે છે. મકાનદારોને નોટિસ પાઠવવામાં આવે છે અને બિલ્ડિંગો જર્જરિત હોય તે નગરપાલિકા દ્વારા પણ દૂર કરવામાં આવે છે. પરંતુ સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા આ બાબતની કોઈ ઘટતી કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા મોટા અનિચ્છનીય બનાવ બનશે ત્યારે ઘટતી કાર્યવાહી કરશે એવું અમને લાગી રહ્યું છે. નોટિસ આપી અને સલામત તબક્કે લઈ અને સ્વચ્છરો એન્જિનિયરનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે એવી આવા મિલકતદારો પણ જાણ કરવામાં આવી છે. અને સમય મર્યાદામાં જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે ગીર સોમનાથ જિલ્લામાં ખાતરની અછતને કારણે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. કોડીનારમાં ખાતર ડેપો બહાર ખાતર સેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે, પરંતુ દૂર દૂરથી ખાતર લેવા આવતા ખેડૂતો પરત જતા માત્ર નિરાશા જ લઈને જઈ રહ્યા છે. કારણ કે ખાતરની અછતને કારણે ખેડૂતોનો પાક જોખમમાં મુકાઈ ગયો છે. ડેપોમાંથી ખેડૂતોને જવાબ મળે છે કે જ્યારે ખાતર આવશે ત્યારે જાણ કરવામાં આવશે. વારંવાર ધક્કા ખાવાના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન પણ ભોગવવું પડી રહ્યું છે. ખાતર પાકને ખાસ જરૂર છે, પાક નિષ્ફળ જાય એમ છે બરાબર. બીજા નંબરમાં ખાતર લેવા આવીએ તો અહીંથી અમને એવો જવાબ મળે છે કે ખાતર નથી ગાડી આવી, એટલે અહીંથી ધક્કા ખાય, લાંબા અંતરથી આવી ધક્કા ખાય અને પાછા પરત ઘરે જઈએ છીએ બરાબર. અમુક ગામડામાં મળે છે તો ત્યાં ભાવ વધારો લે છે, 350 પર લે છે. કાયમ ધક્કા ખાય પણ નથી મળતું. સોમનાથ જિલ્લામાં એટલી યુરિયાની અસર છે કે એગ્રોમાં કે સંઘમાં કે કોઈ મંડળીઓમાં દરેક ગામમાં ક્યાંય યુરિયા નથી અત્યારે.
ખેડૂતોને ખાસ જરૂર છે આ સમયમાં, અત્યારે ખેડૂતોને પાકમાં ઉરિયાની પહેલા નંબર ઉપર જરૂર છે. અત્યારે નેનો ઉરિયાની જે વાત કરો છો તમે, તો નેનો ઉરિયામાં કોઈ પણ જાતનું રિઝલ્ટ મને દેખાતું નથી. ગાંધીનગરથી સમાચાર. સિનિયર આઈપીએસ જીએલ સિંઘલે રાજીનામું આપ્યું છે. ગુજરાતમાં આઈજીપી તરીકે કમાન્ડોને તાલીમ આપતા હતા. વધારાનો ચાર્જ અભય ચુડાસમાને સોંપાયો હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. તો મહત્વના અને મોટા સમાચાર ગાંધીનગરથી હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે. સિનિયર આઈપીએસ જીએલ સિંઘલે રાજીનામું આપી દીધું છે. જેઓની મુખ્ય ભૂમિકા ગુજરાતમાં આઈજીપી તરીકે કમાન્ડોને તાલીમ આપવાની હતી, તેઓને રાજીનામું આપ્યા હોવાની જાણકારી છે. તેઓની જવાબદારી હવે અભય ચુડાસમાને આપવામાં આવી છે. વધારાનો જે ચાર્જ છે તે અભય ચુડાસમાને સોંપી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતની મુલાકાતે છે, જ્યાં તેઓ હેલ્થ મિનિસ્ટર્સની G20 સમિટને લઈને સમીક્ષા કરી રહ્યા છે. હેલીપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સમીક્ષા કરી. મહત્વનું છે કે આગામી 17-19 ઓગસ્ટ દરમિયાન આ G20 સમિટ યોજાવાની છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિવિધ વિષયો પર સેમિનાર તથા એક્ઝિબિશન સેન્ટર ખાતે એક્ઝિબિશન યોજાશે.